અરવલ્લી માલપુર અને મેઘરજ તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું હતું. મેઘરજના ભુંજરી, કૃષ્ણપુરા, કંપા, લીંબોદરા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો માલપુરના સજ્જનપુરા, કંપા, ગોવિંદપુર, કંપામાં વરસાદી માહોલ છવાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો. તો અસહ્ય ઉકળાટ વચ્ચે જ વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી હતી. તેમજ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બ્રેક બાદ સ્વાગત છે. તો સમાચારોમાં આગળ વાત કરશું અમદાવાદની. અમદાવાદના સિંધુ ભવન રોડ પર જાણે સ્ટંટ કરતા લોકોને કાયદાની કઈ પણ બીક ન હોય તેવું લાગી રહ્યું છે. સિંધુ ભવન રોડ પર ફરી એક વખત જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મોપેટ ચાલક બે યુવકો જોખમી સ્ટંટ કરીને પોલીસની સામે સીધો પડકાર ફેંકી રહ્યા છે. આવા યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેમજ યુવક પકડાય નહીં તે માટે મોપેડના નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આદિવાસી સમાજે જાહેરમાં ફાંસીની સજા આપવાની માંગ કરી છે. સમગ્ર બાબત અંગે રાજ્ય ગૃહમંત્રીને રૂબરૂમાં મળી આવેદનપત્ર આપી સજાની માંગણી કરી હતી. ત્યારે ગૃહમંત્રીએ આગામી 7 દિવસમાં કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી આરોપીને ઝડપી સજા કરવાની ખાતરી આપી હતી. અગાઉ 21 જૂનના રોજ નવનિર્મિત બાંધકામ સાઇટથી બાજુમાં સૂતા પરિવારની માસૂમ 4 વર્ષની દીકરી પર પાડોશીએ અપહરણ કર્યું હતું અને 4 વર્ષની બાળકી સાથે બનેલી ઘટના બાદ સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમાજની 4 વર્ષની બાળા પર જે ગત તારીખ 21/6/2023 રોજ જે બળાત્કાર નરાધમે ગુજાર્યો છે ઈચ્છાપુર પોલીસ વિસ્તારમાં, એના વિરુદ્ધમાં અમે આજે માન્ય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસિંહ સંઘવી સાહેબને રજૂઆત કરવા ગયા હતા. અમારા સમાજના લેટર પેડ ઉપર એમને આવેદનપત્ર આપવા ગયા હતા કે એ આરોપીને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે એવી અમે દાદા રજૂઆત કરવા ગયા હતા. જે 4 વર્ષની બાળા પર બળાત્કાર કર્યો, દુષ્કર્મ કર્યું છે, એને ફાંસીમાં ફાંસી સજા જોઈએ છે. અમારી માંગ એટલી છે કે એને ભરી સમાજની સામે ફાંસી આપો. એટલે કે બીજું કોઈ વ્યક્તિ છે ને, કોઈ છોકરી પર બળાત્કાર કે આંખ નાખવા પર ભી વિચારે, પબ્લિકની સામે એને ફાંસી જોઈએ છે. બસ આટલી જ માંગ છે અમારી. અંકલેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે લંપટ આચાર્યનું હિનકૃત્ય બહાર આવ્યું છે. શાળાના આચાર્ય હિતેન્દ્ર પરમારે વિદ્યાર્થિનીને ઓફિસની સાફ સફાઈ કરવાના બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. તો ભયભીત બનેલી દીકરીને માતાને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પરિવારજનોએ આચાર્ય હિતેન્દ્ર પરમાર વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી લંપટ આચાર્ય હિતેન્દ્ર પરમારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.